મિત્રો ને યાદ કરતા લખાયેલી આ રચના મિત્રો ફરી ક્યારે જોવા મળશે? જી હા, કાનભાઈ ને સાવન જેવા વડીલો ફરી ક્યારે જોવા મળશે? આવે વાત નિશિતની કોમેડીની કે રામના રમૂજી વ્યક્તિત્વની, રમેશનો પુસ્તક પ્રેમ કે પછી અસ્પાકનો ચા પ્રેમ ફરી ક્યારે જોવા મળશે? છોટે પુનિતના ભજન કે ગીરના રાજુની માણસાઈ, બડે પુનિતનું કમ્પ્યુટર જ્ઞાન કે ઘેડના રાજુની ચતુરાઈ ફરી ક્યારે જોવા મળશે? શાંત યદુકુળનો વિવેક કે પછી નિડર બરડાનો વિવેક, માલદેના થોડા શબ્દોનું વજન કે ઉત્તમની જેઠા સ્ટાઇલ ફરી ક્યારે જોવા મળશે? હેતલ ભૂમિના પહાડી અવાજ કે ધીમું બોલતી બીના, સંધ્યાનું નિખાલસપણું કે પછી રૂપીનું હસમુખાપણું ફરી ક્યારે જોવા મળશે? એક બાજુ ઓછા બોલા મિત્તલ તો બીજી બાજુ વધુ બોલા, એક બાજુ શરમાળ ચીની શીતલ તો બીજી બાજુ શાંત ફરી ક્યારે જોવા મળશે? કલ્યાણીનો ફોટો શોખ કે હિનાનો નાની નાની વસ્તુઓનો શોખ, રાશિનો ચિત્ર શોખ કે આરતીનો નવી નવી વાનગીઓનો શોખ ફરી ક્યારે જોવા મળશે? હોય રમત કાજલના ક્રિકેટની કે કૃષ્ણાના જ્ઞાનની, જિજ્ઞાસાના બાળ ગીતની કે નંદિનીની એન્કરની ફરી ક્યારે જોવા મળશે? મોનિટર નીતા કે પછી લક્ષ્મીબાઈ વિભા, શાંત ભાવિશા કે સાફ કહેનાર શબનમજી ફરી ક્યારે જોવા મળશે? એક ઉર્વશીનો કૃષ્ણ પ્રેમ તો બીજીનો ચેસ પ્રેમ, દિવ્યાનો ચોકલેટ પ્રેમ તો પ્રિયાનો પ્રેમાળ સ્વભાવ ફરી ક્યારે જોવા મળશે? પાર્વતીની નિખાલસ સ્માઇલ તો પ્રશાંતાની શરમાળ, હિરલ માયાની વાતુની સ્ટાઇલ તો ઝલક ખ્યાતિની શાંત બેસવાની. ઘણું બધું મળશે નેમ ને અહીંથી નીકળી, હા ઘણું બધું મળશે નેમ ને અહીંથી નીકળી, પણ આવા મિત્રો ફરી ક્યારે મળશે? આવા મિત્રો ફરી ક્યારે મળશે? થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ ફોર લિસનિંગ. તમે સાંભળી રહ્યા હતા એક શબ્દ ભેટ મિત્રોને, જે આ શબ્દ ભેટ લખી છે નેમિસ જોશીએ, અને હું છું મિલન તમારી સાથે પોર હિલા પોરબંદરથી. થેન્ક યુ.